જય શ્રી કૃષ્ણ કેમ છો મારા વ્હાલા બાળમિત્રો મજામાં ને અમારા આગળના વિડીયો જોવા અમારી સ્કૂલ શ્રી શાંતિપની ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરો બાળમિત્રો આજના લેકચરમાં આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ જેમાં પાઠ તેર જેનું નામ છે આપણી લાગણીઓની ભાગીદારી જેનો ભાગ બીજો જોઈશું ભાગ 1 માં આપણે પાઠ્યપુસ્તકને આધારે સમજ મેળવી હતી અને પાઠ્યપુસ્તક પૂર્ણ કર્યું હતું જ્યારે ભાગ 2 માં આપણે પાકી બુકમાં પ્રશ્નો જવાબ લખીશું અને પાકા કરીશું તો ચાલો પ્રશ્ન એક રવિભાઈ સૂચના લખીએ પહેલા નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન રવિભાઈ શું કામ કરે છે તો જવાબ આવશે રવિભાઈ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવે છે બીજું રવિભાઈને શોખ છે તો જવાબ આવશે રવિભાઈને સંગીત સાંભળવાનો નાટકોમાં ભાગ લેવાનો મિત્રો સાથે વાત કરવાનો અને તેમની સાથે બહાર જવાનો શોખ છે ત્યાર પછી સીમા કેમ ખૂબ જ ખુશ હતી સીમા ફૂટબોલની ટીમમાં પસંદ થઈ હોવાથી તે ખૂબ જ ખુશ હતી બ્રેલ લિપિ કોને કહે છે તો કે જવાબ આવશે જે લોકો જોઈ શકતા નથી તેમના માટે વાંચવાની એક વિશેષ લિપિ છે તેને બ્રેલ લિપિ કહે છે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે પ્રજ્ઞાચક્ષુ એટલે કે જે લોકો આંખે જોઈ શકતા નથી તે તો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજાને તેનો અવાજ સાંભળીને કે તેનો સ્પર્શ કરીને ઓળખી શકે છે બ્રેલ લિપિની શોધ કોણે કરી તો બ્રેલ લિપિની શોધ ફ્રાન્સના લુઈસ બ્રેઇલે કરી હતી ત્યાર પછી સાતમો પ્રશ્ન બ્રેલ લિપિ કેવી રીતે વાંચવામાં આવે છે એટલે કે બ્રેલ લિપિ હાથની આંગળીઓના સ્પર્શ દ્વારા વાંચવામાં આવે છે જે આપણે પાઠ્યપુસ્તકમાં સમજૂતી મેળવી હતી કે બ્રેલ લિપિ રવિભાઈ છે પોતાની આંગળી વડે આ ફેરવી હાથ છે એ કાગળ ઉપર ઉપસેલા ટપકા ઉપર હાથ ફેરવી અને વાંચે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન રવિભાઈના પુસ્તકોની શી વિશેષતા છે કેમ તો કે રવિભાઈ આંખોથી જોઈ શકતા નથી એટલે કે રવિભાઈ પ્રજ્ઞાચક્ષ શું છે રવિભાઈના વાંચવા ભણવાના પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાની હાર છે તે ઉપસેલા બિંદુઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે એટલે કે સ્પર્શ દ્વારા તે અનુભવી શકે શકે છે છે અને વાંચી પણ આંખેથી જોઈ શકતા નથી પરંતુ તેનું પુસ્તક જાડા કાગળ વાળું અને ઉપસેલું હોવાથી તે આંગળી ફેરવી અને અનુભવ કરી અને વાંચી શકે છે હવે ત્યાર પછી બ્રેલ લિપીની વિશેષતા શી છે તો જવાબ આવશે બ્રેલ લિપિ જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે પ્રજ્ઞા ચક્ષુ બ્રેલ લિપિ માં ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચી શકે છે હવે ત્યાર પછી બ્રેલ લિપિની શોધ કોને કરી કેવી રીતે તો બ્રેલ લિપિની શોધ કેવી રીતે થઈ તો લુઈસ બ્રેલ ફ્રાન્સના વતની હતા જ્યારે તે ત્રણ વર્ષના હતા ત્યારે આંખમાં વાગવાથી આંખ ગુમાવી હતી તેને વાંચન લેખનનો ખૂબ શોખ હતો તેથી તેણે રસ્તો ગોત્યો તેણે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય તેવી લિપિની શોધ કરી આમ ત્યારથી બ્રેલ લિપિની શોધ થઈ પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખી મારું નામ લખો પહેલો પ્રશ્ન મેં બ્રેલ લિપિની શોધ કરી તો લુઈસ બ્રેલ હું કોલેજમાં ભણાવું છું રવિભાઈ મારા અવાજને ઢમઢમ કહે છે ઢોલ મારા અવાજને કલકલ કહે છે કલકલિયો આપણો અવાજ પાછો આવે તો હું છું તો પડઘો ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય દાદી આજે તું ખૂબ જ ખુશ જણાય છે રવિભાઈ ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું સીમા આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે રવિભાઈ હવે નીચેના જોડકા લખો એમાં અ બ અને વચ્ચે ઉત્તર જવાબ લખવાનો અહીં મેં તમને નંબર આપ્યા છે પરંતુ તમારે આખું વાક્ય લખવાનું છે બ્રેઇલ લિપિ પ્રજ્ઞાચક્ષુથી વાંચવાની લિપિ ટેપ રેકોર્ડર રવિભાઈ સાંભળીને શીખે છે રવિભાઈ કોલેજમાં ભણાવે છે સીમા ફૂટબોલ રમે છે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો બ્રેઇલ લિપિને કેવી રીતે વાંચવામાં આવે છે તો હાથની આંગળીઓના સ્પર્શ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામી સામી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકે અહીં વ્યક્તિ શબ્દ કપાઈ ગયો છે વાંચન માટે કઈ લિપિ વપરાય છે તો કે બ્રેલ લિપી બ્રેલ લિપી કેટલા બિંદુઓ પર આધારિત હોય છે છ રવિભાઈ ચાલવા માટે શાનો ઉપયોગ કરતા કરે છે તો કે સફેદ લાકડીનો હવે પ્રશ્ન નંબર સાત યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો બ્રેઇલ લિપિ ખાલી જગ્યા પર આધારિત છે તો કે બિંદુઓ બ્રેલ લિપિ હવે ખાલી જગ્યાની મદદથી પણ લખી શકાય છે તો કે કમ્પ્યુટર ખાલી જગ્યા ફૂટબોલની ટીમમાં પસંદ થાય તો સીમા સીમાના પિતા ખાલી જગ્યા માટે સમાચાર મોટેથી વાંચે છે તો કે દાદી ખાલી જગ્યા આંખે દેખી શકતા નથી તો કે રવિભાઈ ખરું અથવા ખોટું કરો ઘરડા માણસને લાકડી પગ તરીકે ઉપયોગી થાય છે સાચું કારણ કે ઘરડા માણસો ચાલી ન ટેકા માટે લાકડીનો ઉપયોગ કરે છે આપણે સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓને ઓળખી શકીએ ખોટું બ્રેલ લિપીને વાંચવા માટે આંગળીનો ઉપયોગ થાય છે ખરું રવિભાઈ શાળામાં બાળકોને ભણાવે છે ખોટું શાળામાં નહીં પણ કોલેજમાં ભણાવે છે સીમાના દાદી ઓછું સાંભળે છે તેથી સમાચાર પત્ર સંભળાવવું પડે છે તો કે ખરું તો બાળ મિત્રો આ રીતે તમારે તમારી પાકી બુકમાં સારા અક્ષરે પ્રશ્ન જવાબ લખવાના અને યાદ પણ રાખવાના છે થેન્ક યુ